નવરાત્રીના એક દિવસ પહેલા જ સુરત પોલીસ એક્શનમાં. સુરત પોલીસ કમિશનરે ગરબા ગ્રાઉન્ડની લીધી મુલાકાત. સુરત પોલીસ કમિશનરની સાથે ડીસીપી, એસીપી તેમજ પીઆઈ સહિતના અધિકારીઓ પણ ગરબા ગ્રાઉન્ડ પર પહોંચ્યા. ગરબા ગ્રાઉન્ડ તેમજ ડોમમાં ફાયર સેફટી પર વધુ ધ્યાન આપવામાં આવ્યું. તમામ ડોમ સીસીટીવી કેમેરાથી સજ્જ રાખવાનું આયોજકોને સીપીનું સૂચન. નિયમ મુજબ એક્ઝિટ, એન્ટ્રી તેમજ પાર્કિંગની સુવિધા છે કે નહીં તે બાબતની પણ ચકાસણી કરવામાં આવી. તમામ ગરબા સ્થળના સીસીટીવી કેમેરાના આઈપી એડ્રેસ સુરત પોલીસ પાસે રહેશે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને નવરાત્રીના એક દિવસ અગાઉ જ ગરબા ગ્રાઉન્ડ પર પોલીસની તપાસ. તમામ વિભાગોની એનઓસી ક્લિયર કર્યા બાદ જ પોલીસ ગરબાના આયોજનને મંજૂરી આપશે. એનઓસીની કામગીરીમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ પોલીસ ચલાવી લેશે નહીં. જો સાયબર એસીપી સાયબરના પૂરી ટીમ બનાવવામાં આવેલી છે, જો તમામ સોશિયલ મીડિયા ઉપર જો આ બાબતને ધ્યાન રાખશે જો કે કોઈ એક પ્રકાર પોસ્ટ કોઈ નાખશે પણ યા કોઈ ફોરવર્ડ બી કરશે તો પણ એના ઉપર અમે ગુનો દાખલ કરવાના છીએ. આપના કોઈ પણ પોસ્ટ આવે છે આ પ્રકારનો વાંધાજનક તો આપને ફોરવર્ડ કરવાની જરૂર નથી. તમે ફોરવર્ડ કરીને બે લાઈન લખો કે આ વાત સાચી છે તો પણ ગુના બને છે. જોઈએ આપને કોઈ ફોરવર્ડ નહીં કરો, કોઈ શંકા કુશંકા લાગે તમારે જ પૂછો. અને પહેલેલી શહેરમાં બી કોઈ અગર આ પ્રકારનો કોઈ કૃત્યો થશે જેમાં કોઈને ધાર્મિક લાગણી દુખાય તો પણ એના અમે લોકો તાત્કાલિક FIR દાખલ કરવાની સૂચના તમામ અધિકારીઓને આપી છે કે તાત્કાલિક ગુના દાખલ કરો અને એને પકડી લઈ આવો. સુપર ચાલુ થવા જઈ રહ્યા છે ત્યારે આપણા સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં જોઈએ કુલ 3000થી વધુ આપણા ગરબાઓના આયોજન કરવામાં આવેલા છે, જેમાં શેરીઓમાં છે, સોસાયટીમાં છે, ખુલ્લા મેદાનમાં છે, સ્કૂલોમાં છે અને સાથોસાથ કુલ 15 જેટલા આપણા કોમર્શિયલ ગરબાઓ છે જો મોટા ડોમ્સ વગેરે બનાવીને જો એમાં કરવામાં આવી રહ્યા છે. બાકી 27 જેટલા એવા મોટા ગરબાઓ છે જો કે નોન કોમર્શિયલ છે તો આજે એના ભાગરૂપે ચૂંકિ ડોમમાં અહીંયા આપણા સુરતમાં કલ્ચર છે ગરબાના જોઈએ એના માટે તમામ જગ્યા જો જેટલા બી ડોમ્સ રેડી થઈ ગયા છે એના અમારી ટીમ દ્વારા વિઝિટ કરવામાં આવી રહ્યા છે. એને જ ભાગરૂપે આજે અહીંયા પાલ વિસ્તારમાં યશવી નવરાત્રિ જો 2024 જો ડોમના પૂરી રચના કરવામાં આવી છે એને બધા અધિકારીઓ વિઝિટ કરવામાં આવે છે કે જેથી અહીંયા શું અમે સુધારા વધારાના માર્ગદર્શન આપી શકીએ જેથી પોતપોતાના વિસ્તારમાં બધા લોકો એના સુધારા કરાવી શકે જેના પબ્લિક સેફટી સાથે આપણા ખૂબ સરસ જો ખેલૈયાઓ એન્જોય કરે એવા આશયથી અમે લોકો બધા વિઝિટમાં આવ્યા છીએ. અને અમુક વિસ્તારો એવું છે કે બધા ઓલમોસ્ટ એવરી ડે કંઈ કંઈ બારિશ થતી રહે છે સુરતમાં જેના લીધે પાર્કિંગમાં બી કેવી જગ્યાએ સમસ્યાઓ આપણે એના આવી રહી છે જો અમુક ડોમમાં જેના લીધે થોડા તકલીફો જો પડી છે એમાં ડોમના પાર્કિંગના લાયસન્સ કરવા માટે અમારી ટ્રાફિક ટીમ એના સાથે સંકલન કરે છે અને લગભગ જો એ એકાગને છોડી દઈએ બાકી બધા લોકો એકદમ રેડી છે આવતીકાલથી જો એકદમ નવરાત્રિના જો ખૂબ સરસ જો માહોલ આપવા માટે જેથી આપણા સુરતી આપણા એન્જોય કરી શકે. અને તમામ જો ફાયર એક્ઝિટના વ્યવસ્થા હોય, મટીરિયલ ઉપર જો ફાયર રિટાર્ડન્ટના સ્પ્રે કરવાના હોય યા એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ હોય અહીંયા જેટલા બી વોલન્ટિયર ચેક કરવા માટે પાસવાળા રહે છે એના માટે અને સાથોસાથ અત્યારે સવારે અમારી એક મિટિંગ બી અમારા તમામ અધિકારીઓ સાથે થઈ જેમાં અમે લોકો એવા પણ અમુક જગ્યાઓ ચેક કરવાના છીએ જેથી કોઈ અમે ત્યાં બેરિકેડ મૂકીને ચેક કરવાના છીએ ખાસ કરીને જો કોઈ નશા કરીને કોઈ અગર ફરશે તો એના પકડવા માટે જો એમ તો બ્રીથ એનાલાઇઝર અને અમારી જો અલગ ડ્રગ ડિટેક્શન કિટ્સ હોય છે એના લઈને જો અમુક પોઈન્ટ ઉપર જો અમારા SOGના અને સ્થાનિક પોલીસના ટીમો રહેશે જો અને ક્રાઇમ બ્રાન્ચના ટીમો પણ રહેશે જો કે કોઈ એવા નશા ન કરીને અગર કોઈ બહાર નીકળશે તેના ઉપર કાર્યવાહી કરવા માટે સાથોસાથ જ્યારે પબ્લિક જાય છે ગરબા કરવા માટે તો અલગ અલગ ટાઈમ ઉપર જતી હોય છે લેકિન જ્યારે છૂટે છે ત્યારે એક સાથ જો લોકો નીકળે છે તો એના કેવી રીતે વધુમાં વધુ જો સહુલિયત આપીને સારી રીતે સેફલી આપણે ઘરે જતી રહે લોકો બધા લોકો આ પ્રકારના વ્યવસ્થાઓ માટે આજે સવારે અમારી ચર્ચા અધિકારીઓ સાથે કરવામાં આવી અને સાથોસાથ તમામ પોલીસ અધિકારીઓને તમામ અમારા પોલીસના જવાનો 7000થી વધુ અમારી ફોર્સ જો ખડે પગે રહેશે જબ તક અમારા સુરતી જો એન્જોય કર્યા પછી ગરબા ઘરે નહીં જતા રહે તબ તક અમે લોકો જો બહાર ફિલ્ડ ઉપર રહેવાના છીએ જો અને સાથોસાથ એવા પણ અમારા સંકલન જે આયોજકો સાથે જો થયા છે ગઈકાલે ફરીથી આયોજકો સાથે એક મિટિંગ થઈ જેમાં એવો સંકલન કરવામાં આવ્યો છે કે એક પણ વ્યક્તિ જો ટિકિટ ચેક કરશે જો બીજા જો બહેનોના અને ભાઈઓના ટિકિટ ચેક કરશે અથવા જો એના માર્ગદર્શન આપી એવા પણ કોઈ વ્યક્તિ નહીં હોવા જોઈએ જો કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય યા લોકો સાથે મિસબિહેવ કરે જો અથવા જો એના ગલત આશયથી ગલત આમાં કે એના એના લઈને જો કોઈ લોકોનો જો આવે છે ખેલૈયાઓ એને કોઈ હેરાન નહીં કરે એવા બી અમે આયોજકો સાથે સંકલન કરાય છીએ જોઈએ અને પોલીસના બી એક ડેસ્ક અમે રાખવાના છીએ જોઈએ એવા જગ્યા ઉપર જ્યાં
લોકોને મદદ અમે કરી શકીએ, ખાસ કરીને મોટા ગરબાઓ ઉપર જોઈએ. અને અમારો 100 નંબર 181 નંબર આ બધા જો 24 કલાક જો કાર્યરત રહેશે અમારા લોકો માટે. આપનો થકી અમે બધા સે રિક્વેસ્ટ પણ કરીએ છીએ કે આપણા નવરાત્રી 9 દિવસ ખૂબ સરસ રીતે આપ એન્જોય કરો, પોલીસનો સાથ સહકાર જે રીતે આપતા છો આપતા રહો, અને આપણે નાના મોટા બી કોઈ પ્રશ્નો હોય તો પણ અમે બતાવે પોલીસના. અને આ જ વાત અમે આયોજકો સાથે કરી છે કે તમારે આયોજનમાં તમારે પંડાળમાં અગર કોઈ પણ નાની મોટી ઘટના બી કોઈ કહા કહી આપસમાં થઈ હોય કે કોઈ આપસમાં કુછ પ્રોબ્લેમ થઈ હોય તો પણ અમે જાણ કરીએ, જેથી અમે એના તાત્કાલિક એવા લોકો જો એવા તત્વો છે જો લડાઈ ઝઘડા કરતા હોય એના તાત્કાલિક અમે લોકો એના ઉપર ગુનાહિત જો ગુના દાખલ કરીને એના ઉપર અમે એક્શન લઈ શકીએ. કારણ કે અમે એક તમે લેટકો કરશો તો પછી બીજા આ લોકો જો નેક્સ્ટ ડે વધારે પ્રોબ્લેમ ક્રિએટ કરશે. આ તમામ બાબતોનો અમે સંકલન કરી લીધા છે અને ઉમેદ છે પૂરી માતાજી આશીર્વાદ, ખૂબ સરસ માહોલમાં અમારા ગરબા જો સુરતમાં લોક પૂર્ણ થશે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. 70.com આઝાદી સમાચારોની.